वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी। आजे आपणे आगळ जोईए मोटू बनावो नानू बनावो। अहीं एक सेमीना मापवाळी चोरस जाळी पर केटलाक चित्रों दोरेल छे। आ चित्रोने बे सेमी तथा तो एक तृतीयांश सेमीना मापवाळी चोरस जाळी पर दोरो। अहीं एक चित्र बनावेल छे। तो तमे अहीं जोई शको छो, तमारी पासे एक सेमीना माप वाळो एक चोरस बॉक्स छे। एमां तमने अहीं दीवो आपेलो छे। ए दीवो एक तृतीयांश सेमी वाळी जाळी छे एनी उपर तमने दोरीने बतावेलो छे। सेम एज दीवो तमने बे सेमीनी जाळी पर दोरीने बतावेलो छे। तो एज रीते तमारे आ एक अने बे बन्ने चित्र छे दोरवाना छे। जोईए कई रीते। अहीं तमे जोई शको छो, एक खानू छे एने छोड़ी दीधेलू छे। तो आपणे अहीं पण एक खानू छे छोड़ी देवू पड़े। त्यार पछी अहींथी शुरुआत करी अने पान छे अहीं दोरेलू छे। आ छे एने आखू खानू लीधेलू छे, आ खानू पण आखू लीधेलू छे। ज्यारे आ बे खाना छे अर्धा अर्धा लीधेला छे। तो तमारे सेम एज रीते अहीं करवानू। आ खानू छे एने तमारे आखे आखू लेवानू, जे रीते तमने अहीं ऊपर जोवा मळे छे। ए त्यार पछी आ ઉપરનું ખાનું છે તમને અડધું આપેલું છે, તો તમારે આ ખાનામાં પણ અડધું દોરવાનું રહેશે। તો અહીંયાથી તમારે આ રીતે ગોળાકાર રાઉન્ડમાં દોરી દેવાનું। સેમ રીત અહીંયા નીચેનું આખું ખાનું લેવાનું છે અને આ બાજુનું ખાનું છે એ અડધું લેવાનું છે। અહીંયા જોઈ શકો, તો સેમ રીતે અહીંયા પણ અડધું લઈ લેવાનું આવી રીતે। અને ત્યાર પછી આ ખાનું છે એને આખું લીધેલું છે, તો અહીંયા પણ આપણે આખું લઈ લઈએ। त्यार पछी अहीं वच्चे एक लीटी दोरेली छे, आ टपका थी अहीं सुधीनी एक लीटी, त्यार पछी आ टपका थी अहीं सुधीनी एक लीटी, आवी रीते करी देवानी। त्यार पछी अहीं वच्चो वच्च तमने एक अने बे टपका आपेला छे बे खाना। तो अहीं तमारे एक अहीं वच्चो वच्च लेवानुं अने एक एनाथी थोड़ुं ऊपर लेवानुं। एवी रीते अहीं ऊभी लाइनिंग दोरी देवानी। दोरी दईए आ रीते ઊભી લાઇનિંગ, ત્યાર પછી અહીંયાથી એક આમ અને એક આમ બે લાઇનિંગ થઈ ગઈ। ત્યાર પછી અહીંયાની લાઇનિંગ છે અહીંયા આપેલી છે, પછી તમને એક વચ્ચે અહીંયા લાઇનિંગ આપેલી છે એ લાઇનિંગ પણ તમારે અહીંયા દોરી દેવાની। એટલે આ રીતનું ચિત્ર છે તમારું અહીંયા થઈ જાય। સેમ રીતે પાછું અહીંયા મોટા ખાનામાં દોરવાનું છે। એક ખાનું છોડી અને અહીંયાથી શરૂઆત કરવાની। તો તમારે પહેલાં અહીંયા આખે આખી લાઇનિંગવાળું છે એ તમારે આવી રીતે દોરી દેવાનું। અને આ લાઇનિંગમાં અહીંયા આ ખાનામાં તમારે અડધું લેવાનું છે। તો અહીંયાથી આપણે અડધું લઈએ આ રીતે, અહીંયા આ રીતે દોરી દઈએ। ત્યાર પછી આ ખાનું છે એ આખું લીધેલું હતું, પછી અહીંયાથી આ ખાનું છે એ આખું લીધેલું છે અને અહીંયાથી આ ખાનું છે એ અડધું લીધેલું છે। એટલે તમારે અહીંયાથી આ ગોળાકાર છે એ દોરી દેવાનું આ રીતે, અને અહીંયાથી આ છે એ આખે આખું જે રીતે હતું એની એ જ સેમ રીત। ત્યાર પછી અહીંયાથી આ લાઇનિંગ તમારે દોરવાની છે, તો એ દોરીએ। તો આ ટપકાથી અહીંયા સુધીની એક લાઇનિંગ દોરી દેવાની અને ત્યાર પછી ઉપરના ખાનામાં એક લાઇનિંગ આ રીતે। તમે સ્કેલની મદદથી પણ દોરી શકો। ત્યાર પછી અહીંયાથી આ રીતે એક લાઇનિંગ છે એ તમારે દોરવાની રહેશે, અહીંયાથી આ રીતે લાઇનિંગ, અને એક લાઇનિંગ છે એ ઉપરની સાઈડ આ રીતે। ત્યાર પછી એક લાઇનિંગ અહીંયા રહેશે, અહીંયાથી આ રીતે સાઈડમાં, અને એક ઉપરની સાઈડ। ત્યાર પછી અહીંયાની લાઇનિંગ છે એ તમને આપેલી છે, એ લાઇનિંગ અહીંયા દોરી દઈએ। ત્યાર પછી એક અહીંયા છે તો અહીંયા દોરી દઈએ। તો આ રીતે તમારું પાન છે એ તૈયાર થઈ જાય। ત્યાર પછી એ જ સેમ રીતે અહીંયા તમને જે ગાડી આપેલી છે એ જ કાર તમારે અહીંયા દોરવાની છે। અહીંયા તમારે બોક્સમાં જોતું જવાનું, સેમ એ રીતે અહીંયા દોરતી જવાની। અહીંયા આ ખાનામાં તમને એટલું ઘાટું આપેલું છે, તો એ રીતે અહીંયા તમારે ઘાટું કરી દેવાનું। અહીંયા તમને એક પૈડું આપેલું છે આખા ચોરસ ખાનામાં, એક અહીંયા આપેલું છે, તો સેમ રીતે અહીંયા તમારે દોરી દેવાનું। આ કાર છે એ તમારે હોમવર્કમાં અહીંયા અને અહીંયા
दोरी ने पूर्ण करवानी छे। आ तमारू होमवर्क रहेशे। त्यार पछी चोरसनी बाजूनू माप बमणू करवामां आवे छे तो शू तेनू क्षेत्रफळ पण बमणू थशे। अहींया तमने एम कीधुं छे के आ जे चोरस खानू छे एमां तमने जे मापमां वधघट करवामां आवे तो तेना क्षेत्रफळमां वधघट थाय छे। तो के हा केम, तो के अहींया एक सेमीनू हतुं, अहींया बे सेमीनू छे तो क्षेत्रफळमां वधारो थई जाय छे। तो अहींया लखी शकाय हा तेना क्षेत्रफळमां पण बमणू थाय छे। त्यार पछी पेज नंबर 120। हवे आ प्रयत्न करी जुओ। आ परेडवाळा रस्ता नक्शा 3 माथी लीधेलो एक भाग छे। पहेलू, शू तमे नक्शाना आ भागने ओळखी सको छो? अहींया तमे जोई सको छो नक्शानो एक भाग लीधेलो छे। तो तमे अहींया जोई सको छो अहींया छे ए અને અહીંયા ષટકોણ આકારે જે આકાર હતો આપણે આગળના નકશામાં જોયું છે સેમ એ જ રીત, તો તમે ઓળખી શકો છો? તો કે હા અમે ઓળખી શકીએ છીએ। ત્યાર પછીનું બીજું, હવે તેને 2 સેમીની જાળી પર મોટો કરવાનો પ્રયત્ન કરો। યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી। હવે તમને અહીંયા 1 સેમીના બોક્સમાં જે રીતે આકાર આપેલો છે સેમ એ જ રીતે આકાર તમારે અહીંયા 2 સેમીની જાળીવાળો બોક્સ છે એમાં તમારે દોરવાનો છે। તો અહીંયા જોઈ જોઈ અને એક ખાનામાં જે આકાર હોય એ જ સેમ રીતે અહીંયા આકાર આપણે દોરી શકીએ। તો દોરીએ, પહેલું ખાનું આ નીચેનું છે એ લઈએ। અહીંયા તમને ગોળાકાર ભાગ આપેલો છે તો સૌથી પહેલાં અહીંયા આપણે ગોળાકાર ભાગ દોરીશું આ રીતે। ગોળાકાર ભાગ, ત્યાર પછી અહીંયા તમને થોડુંક ગોળાકાર ભાગ આપેલો છે તો અહીંયાથી આ લાઇનિંગ છે એ સૌથી પહેલાં આપણે દોરી દેશું। ઊભી લાઇનિંગ અહીંયા જોઈ શકો છો, અહીંયા તમને ઊભી લાઇનિંગ આપેલી છે। સેમ રીતે અહીંયાથી તમારે એક ઊભી લાઇનિંગ દોરી દેવાની થોડુંક દૂર રાખીને, અહીંયાથી આ રીતે અને અહીંયા થોડુંક છોડીને આ રીતે। ત્યાર પછી અહીંયા થોડો ગોળાકાર ભાગ, ત્યાર પછી અહીંયાથી ક્રોસમાં લાઇનિંગ છે, પણ ક્રોસમાં લાઇનિંગ કરતાં પહેલાં અહીંયા તમે જે જગ્યા છોડેલી છે ત્યાં તમારે પૂરેપૂરી લાઇનિંગ કરી દેવાની છે। તો અહીંયા પૂરેપૂરી લાઇનિંગ કરી દઈએ આ રીતે। ત્યાર પછી અહીંયાથી તમારે ત્રિકોણાકાર ભાગ દોરવાનો છે તો તમારે અહીંયા થોડીક દૂરથી શરૂઆત કરી અને આ રીતે જોડી દેવાનું। ત્યાર પછી અહીંયાથી આ રીતે લાઇનિંગ, એટલે ત્રિકોણાકાર ભાગ થઈ ગયો। ત્યાર પછી એની બાજુમાં તમારે પાછી એક લાઇનિંગ કરવી જોશે જેથી આપણે આ રસ્તો છે એ બતાવી શકીએ। એક લાઇનિંગ અહીંયા દોરી દીધી, ત્યાર પછી અહીંયાથી આ ગોળાકાર રાઉન્ડ, એટલે તમારો આ ભાગ છે એ તૈયાર થઈ ગયો। ત્યાર પછી બાજુનું છે એમાં જોઈએ, અહીંયા તમારે આજે રોડ હતો એને જ તમારે સીધે સીધો લઈ જવાનો છે। તો અહીંયા તમને જે રોડ જોવા મળે છે એ જ રોડ છે એ તમારે અહીંયા સીધે સીધો દોરી દેવાનો। દોરીએ, સૌથી પહેલાં તો અહીંયાથી આપણે લઈશું અડધે સુધી, અહીંયા સુધી, ત્યાર પછી આ નીચેની લાઇનિંગ છે એને પણ સેમ રીતે અહીંયા લઈ લેવાની, દોરાઈ જાય। ત્યાર પછી અહીંયા તમારે ક્રોસમાં લાઇનિંગ લેવી પડશે, અહીંયા જોઈ શકો છો ક્રોસમાં છે, તો અહીંયા તમારે અહીંયા સુધી ક્રોસમાં લાઇનિંગ દોરી દેવાની, એટલે ત્રિકોણાકાર છે તમારો તૈયાર થઈ જાય। ત્યાર પછી અહીંયાથી તમારે આ ગોળાકાર ભાગ દોરી અને આ રોડ છે એને પૂર્ણ કરવાનો છે। અહીંયા તમે જોઈ શકો ગોળાકાર રાઉન્ડ અને પછી આ પૂર્ણ કરેલો ભાગ છે। તો સૌથી પહેલાં અહીંયા ગોળાકાર રાઉન્ડ છે ત્યાં સુધી તમારે લઈ જવાનું, એટલે આ રોડ તમારો તૈયાર। ત્યાર પછી અહીંયા આ ગોળાકાર ભાગ દોરી અને સીધે સીધી લીટી જે અહીંયા તમને આપેલી છે એ જ રીતે। ત્યાર પછી અહીંયા તમારે થોડોક ગોળાકાર ભાગ દોરી,
અહીંયા જોઈ શકો છો આ થોડુંક ગોળાકાર ભાગ દોરીને ઉપર કરેલું છે, તો અહીંયા તમારે કરી દેવાનું સેમ રીતે થોડોક ગોળાકાર ભાગ અને પછી ઉપર. ત્યાર પછી અહીંયા તમારે ગોળ એક રાઉન્ડ દોરી દેવાનું છે આ રીતે ગોળ રાઉન્ડ. અહીંયા તમારે સેમ સર્કલ બનાવવાનું છે, અહીંયા સર્કલ બનાવી દઈએ આ રીતે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઉપર એક લાઇનિંગ છે, તો તમારે અહીંયા થોડુંક ક્રોસમાં લીટી દોરી અને ઉપર લાઇનિંગ કરવાની છે. ઉપર લાઇનિંગ, ત્યાર પછી અહીંયાથી આમ ક્રોસમાં એક લીટી છે, તે ક્રોસવાળી લીટી કરી દઈએ. સૌથી પહેલાં તો અહીંયા આ જે ગોળ રાઉન્ડ છે એને પૂર્ણ કરી દઈએ આ રીતે. આ લીટી છે એને પૂર્ણ કરી અને અહીંયા રાખીએ. ત્યાર પછી આ રીતે અહીંયા આમ ક્રોસમાં આવશે, ત્યાર પછી નીચેની સાઈડ અહીંયા આવશે અને અહીંયાથી આવી રીતે આમ લાઇનિંગ આવશે. પણ એ દોરતા પહેલાં તમારે અહીંયા ઉપરથી એક રોડ છે એને તૈયાર કરવાનો. તૈયાર કરી દઈએ આ રીતે. ત્યાર પછી અહીંયા ઊભી એક લાઇનિંગ કરવાની છે, જોઈ શકો છો. તો આ રીતે તમારે ઊભી લાઇનિંગ કરી દેવાની. ત્યાર પછી અહીંયા વચ્ચેથી છે એ તમારે સાફ કરી દેવાનું. સાફ કરી દઈએ એટલે તમારું સર્કલ છે તૈયાર થઈ જાય. અને આ જે લીટી છે એને તમારે પૂર્ણ કરી દેવાની ફરીથી. તો આ રીતે તમારે આ ઉપરના છે છ બોક્સને સેમ રીતે પૂર્ણ કરી દેવાના છે. તો આ છે તમારું હોમવર્ક. ત્યાર પછી ત્રીજું, જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણ માપ શું હશે? અહીંયા તમને 2 સેમીનો રસ્તો કીધો છે અને ઇન્ડિયા ગેટથી વિજય ચોક વચ્ચેનું અંતર કીધું છે અને એ તમારે 2 સેમીમાં રાખવાનું છે, તો એનું પ્રમાણ માપ શું હશે? પહેલું આપેલું છે નકશા પર 1 સેમી બરાબર જમીન પરનું 1 કિલોમીટર, નકશા પરનું 1/3 સેમી બરાબર જમીન પરનું 1 કિલોમીટર અને નકશા પરનું 2 સેમી બરાબર જમીન પરનું 1 કિલોમીટર. તો તમારે નકશામાં જોવું પડશે. તો જોઈએ, તો તમે આ નકશામાં જોઈ શકો અહીંયા છે એ વિજય ચોક અને અહીંયા છે એ ઇન્ડિયા ગેટ. એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર તમને એવું કીધું છે કે એ 2 સેમીમાં દર્શાવે છે. હવે અહીંયા તમે માપશો તો તમારી પાસે વધારે સેમી મળશે. આપણે માપી જોઈએ. અહીંયાથી તમે આ રીતે અંતર માપો તો તમારી પાસે અંતર અહીંયા મળશે 5 સેન્ટીમીટર. અને 5 સેન્ટીમીટર હોય ત્યારે કેટલા કિલોમીટર થશે? તો અહીંયા પ્રમાણ માપ તમને આપેલું છે 2 સેમીનું. તો આપણી પાસે અહીંયા 5 સેમી છે. તો 5 સેમી હોય તો એનો અર્થ એ કે તમારી પાસે 1.5 કિલોમીટર જેટલું અંતર છે. અને તમને એવું કીધું છે કે તમારે 2 સેમીનું જ અહીંયા તમારે દર્શાવવાનું છે. 2 સેમીનું દર્શાવવું હોય તો તમારે કયું પ્રમાણ માપ લેવું પડશે? તો અહીંયા તમને આપેલું છે, અહીંયા 3 માપ આપેલા છે. જોઈએ,
पहलू तो छे एक सेमी बराबर एक किलोमीटर, बीजू छे अर्धो सेमी बराबर एक किलोमीटर, त्रीजू छे बे सेमी बराबर एक किलोमीटर। तो आ माप तमे लई सको नहीं, केम के बे सेमी बराबर एक किलोमीटर हतु तो तमारे पांच सेमी नुं अंतर थतु हतु, तो तमारे अहींया आ बे माथी एक ज माप तमे लई सकशो। तो तमे क्यूं लेशो, तो तमे आ अर्धो सेमी बराबर एक किलोमीटर नुं अंतर लेशो त्यारे इंडिया गेट थी विजय चौक सुधी नुं अंतर मळी जशे। तो जवाब तमारो आवशे नक्शा पर एक तृतीयांश सेमी बराबर जमीन पर नो एक किलोमीटर। त्यार पछी भिन्न राज्योमांथी आवेला नर्तको, विद्यार्थीओए घणी बधी झांकीओ अने नृत्य जोया। त्यार पछी अहींया आपेलुं छे कर्नाटक थी आवेला नर्तको सौथी श्रेष्ठ हता। आ छे एवुं कहे छे के कर्नाटक थी जे आवेला हता ए बधा करता बेस्ट हता। જ્યારે તમને આ વ્યક્તિ છે શું કહે છે કે આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે। ત્યાર પછી છે મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું। ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે। તો અહીંયા તમને નામ આપેલા છે નવા નવા, એક તો છે કર્ણાટક, આ એવું કહે છે કે કર્ણાટકથી આવતા નર્તકો છે એ શ્રેષ્ઠ હતા, જ્યારે આ એમ કહે છે કે એ દિલ્હીથી ઘણી લાંબી મુસાફરી કરીને આવે છે, એટલે કર્ણાટક વધુ દૂર છે એવું તમને કહે છે। ત્યારે અહીંયા તમને એવું કીધું છે કે ત્રિપુરા નૃત્ય ખૂબ જ ગમ્યું એને, અને ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીથી નજીક છે। એટલે તમારા બે નામ છે એ અલગ પડે છે કે જે દિલ્હીથી દૂર હોય એવા છે, અને હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીથી નજીક છે। જોઈએ તમને સામેના પેજ પર એક નકશો આપેલો છે, નીચે આપેલા ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાંથી શોધી કાઢો। તો પહેલું નામ આપેલું હતું એણે કર્ણાટકનું, દિલ્હી છે એ અહીંયા છે, જ્યારે કર્ણાટક છે એ તમને અહીંયા જોવા મળે છે, એટલે કે દિલ્હીથી કર્ણાટક છે એ દૂર આવેલું છે। જ્યારે બીજું નામ તમને આપેલું હતું ત્રિપુરા, તો અહીંયા તમે શોધી શકો કે ત્રિપુરા ક્યાં છે, તો કે અહીંયા છે, તો ત્રિપુરા છે એ પણ દિલ્હીથી દૂર છે। ત્યાર પછી છે સિક્કિમ, સિક્કિમ અહીંયા છે એ પણ દિલ્હીથી દૂર છે। તો જે તમને અહીંયા એક વાક્ય આપેલું હતું એમાં પણ કીધેલું હતું કે ત્રિપુરા અને સિક્કિમ છે એ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીની નજીક છે, એ તમે અહીંયા જોઈ શકો છો। તો આ રીતે ભારતના નકશામાં તમે નામ છે એ શોધીને કહી શકો કે કયું સ્થળ છે એ દૂર આવેલું છે અને કયું નજીક આવેલું છે। ત્યાર પછી પહેલું, કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે। કર્ણાટક છે એ અહીંયા છે, કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર તરફ, ઉત્તર એટલે કે ઉપરની સાઈડ મુસાફરી કરે છે। દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને કયા કયા રાજ્યો પસાર કરવા પડે? હવે અહીંયાથી એ જાય છે, બેંગલુરુથી શરૂઆત કરે છે અને એને દિલ્હી સુધી જવું હોય તો કયા કયા રાજ્યોમાંથી જવું પડે? તો અહીંયાથી જો આ રીતે જાય તો એને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ત્યાર પછી એ દિલ્હીએ પહોંચશે, અને જો એ આ સાઈડથી જાય તો આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ત્યાર પછી એ દિલ્હીએ પહોંચશે। તો આ રીતે તમે બે જવાબ છે લખી શકો, જો કર્ણાટકથી અહીંયાથી જાય તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ એટલે દિલ્હી આવશે, ત્યાર પછી અહીંયાથી જશે તો આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને એમાં દિલ્હી। આ રીતે બે જવાબ છે તમે લખી શકો। ત્યાર પછી બીજું, જમ્મુ અને કાશ્મીર દિલ્હી ની ઉપર ઉત્તર તરફ છે, આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે, તેઓ કયા કયા રાજ્યોમાંથી
पसार थशे। जम्मू कश्मीर थी दिल्ली सुधी आवुं होय तो तमे अहींया जोई शको, जम्मू कश्मीर थी दिल्ली सुधी आवुं होय तो हिमाचल प्रदेश, उत्तराखंड अने त्यार पछी ए दिल्ली ए पहोंचशे। तो हिमाचल प्रदेश अने उत्तराखंड बे राज्योमांथी पसार थवुं पड़शे। तो तमे अहींया लखी शको हिमाचल प्रदेश अने उत्तराखंड। त्यार पछी त्रीजू, नोनू गुजरात में रहे छे। नोनू नो मित्र जावेद पश्चिम बंगाल में रहे छे। नोनू तेना मित्र पासे जवा इच्छे छे तो तेने कई दिशा में मुसाफरी करवी पड़े, पश्चिम, पूर्व, दक्षिण के उत्तर? नोनू छे गुजरात में रही छे अने एनो मित्र छे पश्चिम बंगाल में रही छे। तो तमे अहींया जोई शको अहींया छे ए गुजरात छे, ज्यारे पश्चिम बंगाळ, अहींया तमने नोनूनो जे मित्र छे ए तमने कीधेलुं हतुं के पश्चिम बंगाळमां रही छे। तो तमारे अहींया पश्चिम बंगाळ छे शोधवुं पड़े। तो तमे आ नक्शामां शोधी शको, पश्चिम बंगाळ छे अहींया छे, ज्यारे गुजरात अहींया छे। तो गुजरातथी पश्चिम बंगाळ जवुं होय तो कई दिशामां ચાલવું પડે? તો કે આ દિશામાં ચાલવું પડે, અને અહીંયા તમે જાઓ છો એ દિશા કઈ છે? તો કે પૂર્વ દિશા છે। તો તમે અહીંયા જવાબમાં લખી શકો કઈ દિશા? તો કે પૂર્વ દિશા। તો જવાબ આવશે બી, પૂર્વ તરફ। ત્યાર પછી જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે જમ્મુ કાશ્મીર છે એની ઉત્તર તરફ એટલે ઉપરની બાજુએ ક્યાં કોઈ રાજ્ય આવેલું છે? તો તમે અહીંયા નકશામાં જોઈ શકો જમ્મુ અને કાશ્મીરની ઉપરની સાઈડ કોઈ રાજ્ય આવેલું નથી। તો અહીંયા તમે લખી શકો ના। ત્યાર પછી પાંચમું, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? ગુજરાત છે અહીંયા છે, તમે જોઈ શકો ગુજરાત છે અહીંયા છે, તેની પશ્ચિમ બાજુ એટલે આ સાઈડ જવું પડે, અને પશ્ચિમ બાજુ કોઈ રાજ્ય આવેલું નથી। તો તમે અહીંયા લખી શકો કે કયું રાજ્ય આવેલું છે? તો કે કોઈ પણ રાજ્ય નથી આવેલું, રાજ્ય આવેલું નથી। ત્યાર પછી છઠ્ઠું, નકશા પર એક સેમી બરાબર જમીન પરના 200 કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો। એક સેમી બરાબર 200 કિલોમીટર તમારે લેવાના। પહેલું જોઈએ, દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? 50 કિલોમીટર, 500 કિલોમીટર કે 250 કિલોમીટર? એક સેમી બરાબર તમારે લેવાના છે 200 કિલોમીટર। હવે દિલ્હીથી તમારે જયપુર શોધવાનું છે। દિલ્હી છે એ અહીંયા તમને જોવા મળે છે, જ્યારે જયપુર છે અહીંયા છે। તો તમારે સ્કેલની મદદથી સૌથી પહેલાં તો માપ લેવું પડશે કે જયપુરથી દિલ્હી છે કેટલા સેમી દૂર છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે જયપુરથી દિલ્હી છે એ 2 સેમી કરતાં વધારે જેટલું અંતર રાખેલું છે, અહીંયા જોઈ શકાય છે કે 2 સેમી કરતાં વધારે છે। અને 1 સેમી બરાબર તમારે લેવાના છે 200 કિલોમીટર, જ્યારે અહીંયા 2 સેમી કરતાં વધારે અંતર છે તો તમે અહીંયા 50 કિલોમીટર છે લઈ શકો નહીં, જ્યારે 250 પણ ન લઈ શકો, કેમ કે તમારે 2 સેમી કરતાં વધારે માપ આવેલું છે અને 1 સેમીનું માપ છે 200 કિલોમીટર છે। તો 150 એટલે તમારે 1.25 સેન્ટીમીટર હોય તો જ તમે લઈ શકો, જ્યારે અહીંયા 1.25 છે નહીં, 2 કરતાં વધુ છે, તો તમારે અહીંયા લઈ શકાય 500 કિલોમીટર। ત્યાર પછી અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે? નકશા પર ખાલી જગ્યા સેમી અને જમીન પર ખાલી જગ્યા કિલોમીટર। તો હવે તમારે જયપુરથી ભોપાલ સુધીનું અંતર જોવાનું છે। જોઈએ, જયપુર છે એ તમને અહીંયા જોવા મળે છે, જ્યારે ભોપાલ છે એ અહીંયા જોવા મળે છે। અહીંયા તમને બંને પોઈન્ટ આપેલા છે, તો આપણે જોઈએ માપ લઈને, બંને પોઈન્ટનું માપ લઈએ તો અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી તો 2.25 જેટલું અંતર છે, 2.25। તો તમે અહીંયા લખી શકો 2.25 સેન્ટીમીટર, જ્યારે જમીન પર કેટલું? તો કે 200 અને 200, કેમ કે 2 સેમી છે તો 200 અને 200
तो थशे 400। पण हजु तमारी पासे 0.25 छे एटले तमारे आना 4 भाग पाड़वा पड़शे अने 4 भाग पाड़ो तो 50-50 ना थशे तो आ 50 छे तमारे उमेरवाना एटले जवाब आवशे अहींया 450 किलोमीटर। तो अहींया लखी शकाय 450 केम के आपणी पासे 2.25 सेंटीमीटर छे एटला माटे। तो अहींथी आगळनो अधूरो चेप्टर आपणे नेक्स्ट विडियोमां जोईशुं। વંદે માતરમ।